નમસ્તે વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ મિસ્ત્રી રાજેશ્વરી ફોમ એલપી પી શવાણી વિદ્યાભવન અડાજન આજે આપણે ધોરણ નવમાં દવેનું કાવ્ય નવસર્જનની વાતેનો અભ્યાસ કરીશું પહેલાં આપણે કવિ પરિચય મેળવીએ કવિ પરિચયમાં જોઈએ કવિનું નામ છે શ્રી બાલમુકુંદ દવે જેમનો જન્મ સાત માર્ચ ઓગણીસો સોળના રોજ મસ્ટોપુરો મસ્ટોપુરા જિલ્લા વડોદરાની અંદર થયો હતો મૃત્યુ એમનું અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ત્રણના રોજ બાલમુકુંદ દવે પોતાના જીવનકાળ દરમિયાન સાહિત્ય ક્ષેત્રની અંદર ઘણું બધું ખેડાણ કર્યું છે કવિશ્રી બાલમુકુંદ ડવેએ સોન ચંપો અલક ડલ્લક અને ઝરમણિયા જેવા બાળગીતો પણ લખ્યા છે જેને કારણે એમને કુમારચંદ્ર પુરસ્કાર મળ્યો હતો આગળ જોઈએ બાલમુકુંદ ડવેના જન્મ અને મૃત્યુ વિશે તો આપણે જોયું એમના અભ્યાસ વિશે જોઈએ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્ટોપોરા કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રી સૈયાજી હાઈસ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો એટલે કે પ્રાથમિક અભ્યાસ એ કુકરવાડામાં અને માધ્યમિક અભ્યાસ એ શ્રી સૈયાજી હાઈસ્કૂલમાં એમણે પ્રાપ્ત કર્યો ત્યારબાદ મેટ્રિક થઈ ઓગણીસો આડત્રીસમાં અમદાવાદ આવી શરૂઆતમાં સષ્ટુ સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી નવજીવનમાં જોડાયા ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્તિ થઈ જીવ નવજીવન પ્રકાશિત લોકજીવનનું સંપાદન કાર્ય કર્યું અને આગળ જોયો તેમ એમણે ઓગણીસો ઓગણપચાસમાં ચંદ્રક પ્રાપ્ત કર્યો બાળપણમાં જ માણેલું પ્રાકૃતિક પ્રકૃતિ સૌંદર્યને કારણે તેમજ માના પ્રભાતિયા તેમજ લગ્ન ગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક પ્રેરક સાહિત્યનું વાંચન આ બધાને કારણે એમણે સાહિત્ય સર્જનની અંદર ઘણી આગવી પ્રતિભા નિપજાવી છે બુઢ સભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રી એ તેમના કવિ વ્યક્તિત્વને ઘડવામાં મહત્વનો ફારો આપ્યો છે પ્રકૃતિ પ્રણય અને ભક્તિ મુખ્ય કવનના વિષયો એમના સાહિત્યમાં જોવા મળે છે શ્રેષ્ઠ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને મનોહારિતા આપે છે કે એમની કાવ્ય સામેવાળાના મનને હળવા જેટલી સક્ષમ છે આગળ આપણી જે કાવ્ય છે એ હવે આપણે કાવ્ય પરિચય મેળવીએ તો પ્રસ્તુત આપણી કાવ્યમાં બાલ મુકુંદ ડવે આ જે ગ્રી ગીત રચના છે એ પૃથ્વી ઉપર કશુંક નવું ચીરસ્થાયી રચી જવાનો ઉત્સાહ આપણા છે જેનું નામ છે નવસર્જનની વાટે મોહમાયા ફગાવી જૂઠી કીર્તિના મોહમાં પડ્યા વગર આરસ નિરાશાને હતાવી અજબ આશા અને ઉત્સાહથી આ પૃથ્વી ઉપર ઉપર જ સ્વર્ગ સર્જવાની નેમ નેમ એટલે કે જાણે પ્રતિજ્ઞા કરી હોય એ આ ગીતના કેન્દ્રમાં એનો ભાવ રહેલો છે મનુષ્યના ઉત્તમ કર્મોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બનશે એવું આપણને આ કાવ્યમાં બાલ જણાવે છે એવું સૂચવ્યું છે હવે આપણે કાવ્યને શબ્દશહ સમજૂતી પ્રાપ્ત કરીએ શરૂઆત કરીએ નવસર્જનની વાતે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી ઉર આશા ઉલ્લાસભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી કે છે નવસર્જન નવસર્જનનો મતલબ થાય છે નવીન સર્જન કરવું તે વાતે વાત એટલે રસ્તો વિહરતા એટલે કે ફરવું એટલે આપણી પહેલી જ લાઈનનો અર્થ થશે અમે નવસર્જનની વાતે વિહરતા પ્રગતિના પંથના પ્રવાસી છીએ કે અમે કશુંક નવું સર્જન કરવા માટેના રસ્તે ચાલી રહેલા છે આગળ વધી રહ્યા છે પ્રગતિ કરવી એટલે આગળ વધવું પંથ એટલે રસ્તો એટલે પહેલી કા પંક્તિ આપણને સમજાવે છે અમે નવસર્જનની વાતે વિહરતા પ્રગતિના પંથના પ્રવાસી છીએ ઔર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી ઉર ઔર એટલે હૃદય અમારા હૃદયની અંદર આશા એટલે કે અપેક્ષા એક પ્રકારની ઈચ્છા ઉલ્લાસ એટલે ઉત્સાહ ભરી ભમતા ભમવું એટલે ફરવું અમે નૂતન યુગના પ્રવાસી કહે છે અમે અમારા હૃદયમાં આશા ઉલ્લાસ ભરીને ભમતા એટલે ફળીએ છીએ અમે નૂતન નવા યુગના પ્રવાસી છીએ આખી પંક્તિની અંદર ચારે પંક્તિનો ભાવાર્થ જોઈએ તો અમે નવ નવીન સર્જન કરવાવાળા પ્રગતિના પ્રંથે ફરવાવાળા હૃદયમાં ઉલ્લાસ આશા લઈને ભમવાવાળા અમે નૂતન યુગના નવા યુગના પ્રવાસી છીએ આમ આ પંક્તિઓ આપણને સમજાવી જાય છે એનાથી આગળ કવિ શું કહે છે જોઈએ નીંડ આરસ હત નિરાશા હતાવીશું વેર ઝેર અમે મિથ્યા મિતાવીશું અમે વિચરતા વગડાના વાસી અમે નૂતન યુગના પ્રવાસી કહે છે નીંડ એટલે આપણી ઊંઘ ઊંઘને ભગાવાની વાત કરી છે આરસને પણ દૂર કરવાની વાત કરી છે અને નિરાશાને પણ દૂર કરવાની વાત કરી છે કે અમે અમારી ઊંઘ નિરાશા આરસને દૂર હતાવશું વેર ઝેર અમે મિથ્યા મિતાવશું અમારા હૃદયની અંદર વેર ઝેર એટલે કે ઈર્ષા એ બધા છે તેને મિથ્યા મિથ્યા મિતાવશું મિથ્યા એટલે કે જે જૂઠા છે નકામા છે એને અમે દૂર કરીશું અમે વિચારતા વિચારતા એટલે પણ અહીંયા અર્થ થશે ભમતા વગડાના વાસી વગડો એટલે કે જંગલ જંગલના અર્થની અંદર લઈએ કે એવા જંગલની અંદર અમે ફળનારા છીએ અમે નૂતન યુગના પ્રવાસી છીએ કે કવિ કહે છે અમે ઊંઘ આરસ નિરાશાને હતાવીશું અમે મિથ્યા વેર ઝેરને મિતાવીશું અમે ભમતા વગડાના વાસી છીએ અમે નૂતન યુગના પ્રવાસી છીએ એટલે કે આખી પંક્તિમાં જે જગતની અંદર મિથ્યા જેનું કશું કામ જ નથી જે નકામું છે એવા નીંદ આરસ નિરાશા કે જે વેર ઝેર તેને મિથ્યા જણાવીને તેને દૂર કરીને અમે અમે વગડાની અંદર ફરનારા એવા અમે નૂતન યુગના પ્રવાસી છીએ એમ કવિ સમજાવે છે આગળ મોહ માયાના ફંડને ફગાવશું જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું અજબ આસાના સ્વપ્ન સજાવશું અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું હવે રહેશો નહીં કો ઉડાસી અમે રંગીન ધરાના રહેવાસી અમે નૂતન યુગના પ્રવાસી મોહમાયા એટલે કે આ શક્તિ દરેકને આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિ કહીએ ને તો કે મોહમાયાના ફંડને અંદર ફસાઈ જાય છે અને તેને કારણે જ એ ન કરવાના કાર્ય પણ કરે છે જ્યારે જેણે મોહ માયાના બંદરને ફગાવી દીધું એટલે કે તેનાથી દૂર થઈ ગયા એ ઝાડની અંદરથી ફંડ એટલે જાર એ જારમાંથી જે બચી ગયા એ પોતા પોતે કંઈક નવું કરી શકે છે એટલે કવિ કહે છે કે અમે મોહ માયાના ફંડને ભગાવીશું અને જૂઠી કીર્તનના ભૂટને ભગાડીશું કે જૂથી એટલે કે ખોતી કીર્તિ ખ્યાતિ જે નામના છે એના ભૂટને અમે બગાડીશું અજબ આશાના સ્વપ્ન સજાવીશું અમારા અજબ એટલે કે અદભુત એવી આશાઓના સ્વપ્ન અમે જોઈશું અને એના સ્વપ્ન અમે સજાવીશું અને એ સ્વપ્નને સજાવીને એ સ્વપ્નને સાકાર કરીશું અને જ્યારે એ સ્વપ્ન અમે સાકાર કરીએ ત્યારે અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું એટલે કે અમારા સ્વપ્ન થકી આ પૃથ્વીની ઉપર અમે સ્વર્ગ નિર્માણ કરશું એટલે કવિ દરેકને કહે જાણે એક આશા આપતા હોય તેમ કહે છે કે હવે કોઈ આ પૃથ્વી પર રહે રહેશો નહીં ઉદાસી હવે રહેશો નહીં કો ઉડાશી એટલે હવે આપણે કોઈએ ઉદાસ રહેવાની જરૂર નથી કારણ કે આપણે નવા યુગના નૂતન યુગના પ્રવાસી છીએ તો ઉદાસ રહેવાની જરૂર નથી આપણે પૃથ્વી પર સ્વર્ગને ઉતારીશું અમે રંગીન ધરાના રહેવાસી છીએ રંગીન એટલે કે સુંદર એવી આ ધરા પૃથ્વીના આપણે રહેવાસી છીએ અમે નૂતન યુગના પ્રવાસી એટલે કે કંઈક નવા યુગના અમે પ્રવાસી છીએ એમ કવિ કહે છે આખા પંક્તિનો ભાવ ભાવ જોઈએ કે અમે મોહમાયાના જને ફગાવીશું અને જૂઠી કીર્તિના ભૂટને ભગારી અમે અજબ આશાના સ્વપ્ન સજાવીશું અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું હવે તમે કોઈ ઉડાસ રહેશો નહીં અમે રંગીન એટલે કે સુંદર આ ધરા પૃથ્વીના રહેવાસી છીએ અમે નૂતન યુગના પ્રવાસી છીએ સ્વર કે આખી પંક કાવ્યની અંદર કવિએ કોઈને પણ નિરાશ ન રહેતા ખુશીથી રહેવા કહે છે કારણ કે આપણે નવસર્જનની વાત નવો રસ્તો સર્જવા માટે નિર્માણ થયા છે એટલા માટે કવિ બધાને એ આશ્વાસન આપે છે કે અમે નવા સર્જન નવસર્જનની વાતે આપણે પ્રગતિના પંથે સતત આગળ વધતા રહેવાનું છે એમ સમજાવે છે આમ આખા કાવ્ય દરમિયાન કવિ આપણને એ જ બાબત સમજાવતા રહે છે કે નૂતન યુગના પ્રવાસી એ કેવા હોવા જોઈએ અને તે જ વાત આપણને સમજાવી છે કે નૂતન યુગના પ્રવાસી એ નવસર્જનની વાતે વિહરતા હોય છે તેઓ પ્રગતિના પંથે હોય છે તેમનામાં આશા અને ઉલ્લાસ હોય તેમનામાં આરસ કે નિરાશા ન હોય તેઓ મોહમાયાના ફંડમાં ફસાયા ફસાયા ન હોય તેનામાં જૂથી કીર્તિનો મોહ ન હોય તેઓ ઉત્તમ કાર્ય કરીને પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય છે આ રીતે એમણે નૂતન યુગના પ્રવાસીની વાત આપણને આ કાવ્યમાં સરસ રીતે સમજાવી છે અને તેની સાથે જ આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે